મહાન સંત જલારામ બાપાની જન્મ જયંતીના પૂર્વ દિવસે સુરત બુંદેલવાડ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાને પંચામૃત કેસરનું સ્નાન કરવામાં આવ્યું હતું. આવતીકાલે 21 નવેમ્બરના રોજ પરમ પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતિ છે. જો કે વિકટ પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, ત્યારે આજ રોજ શ્રી જલારામ બાપા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી જલારામ બાપાની પ્રતિમાને પંચામૃત કેસરથી સ્નાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાબતે શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દીપકભાઈ અને હિતેશભાઈએ વધુ માહિતી એબીએસ ચેનલને આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક પવિત્ર સ્થાને ઊભા છે, ત્યાં ભક્તો પોતાની ભક્તિની વર્ષા કરી રહ્યા છે. શ્રી જલારામ બાપા મંદિરની જલારામ બાપા છે એમનું કેસર સ્નાન કરવામાં આવી રહ્યું છે, પંચામૃત કેસર સ્નાન કરવામાં આવી રહ્યું છે. અહીં ભક્તોની ભક્તિ વર્ષા દેખાઈ રહી છે. આપણી સાથે મોજુદ છે જલારામ સેવા મંડળના જે ટ્રસ્ટના જે મેમ્બર છે, એમની સાથે આપણે વાત કરશું ને જાણશું વધુ વિગત. જી સર, તમારું નામ? દીપક પ્રભુદાસ ઠક્કર. જી દીપકભાઈ, આજે કેવી રીતે જલારામ બાપાની ભક્તિ કરવામાં આવી રહી છે? આજે બાપાને કેસર સ્નાન કરાવીએ છીએ, જે લગભગ આશરે 15 વર્ષથી અમે કરાવીએ છીએ. બાપાની જન્મજયંતિ છે કાલે, એટલે ભક્તોને લાભ આપીએ છીએ કેસર સ્નાન કરાવવાનું. ને લગભગ 11 કિલો જેટલું પંચામૃત એ કરી અને બાપાને સ્નાન કરાવીએ છીએ. જી, કાલે એક દિવસ પૂર્વ આ કેસર સ્નાન કરવામાં આવી રહ્યું છે. કેટલા વર્ષોથી આ પરંપરા તમે યોજી રહ્યા છો? આમ તો જન્મજયંતિ જ્યાંથી મંદિર છે ત્યાંથી જ બાપાની ઉજવાય છે, પણ કેસર સ્નાન લગભગ 15 વર્ષથી અમે કરાવીએ છીએ. લગભગ કેટલા કિલોનું જે પંચામૃત કેસર સ્નાન છે એ કરવામાં આવી રહ્યું છે? એ આશરે લગભગ 11 કિલો જેવું પંચામૃત ભેગું કરી અને સ્નાન કરવામાં આવે છે. જી સર, તમારું નામ? હિતેશ વડેરા, ટ્રસ્ટી જલારામ મંદિર. જી હિતેશભાઈ, આજે માહોલ છે, કાલે શ્રી જલારામ બાપાની 221મી જન્મ જયંતિ છે, ને કેવો આજે માહોલ જોવામાં મળી રહ્યો છે? શહેરમાં આજે જે આવતીકાલે જલારામ જયંતિ છે અમારી 221મી, લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા છે જલારામ બાપા પ્રત્યે. પણ કુદરતી જે આ તકલીફ આવી છે આપણને COVID-19ની, એને અનુસરીને અમે આ વખતે જાહેર ભંડારો અન્નકૂટ પ્રસાદનું એ આ વખતે અમે મુલતવી રાખ્યું છે. ફક્ત બાપાના દર્શન તેપી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે સૂચનાઓ છે તેનો કડક પણ અમલ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનો, હેન્ડ સેનિટાઈઝિંગ કમ્પ્લીટલી એ લોકોની ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને જ અમે આ દર્શન 6-6 ફૂટના અંતરે પબ્લિકને દૂર રાખી અને આ દર્શન કરાવશું. જી સર, અત્યારે જે કોવિડ પેન્ડેમિક ચાલી રહ્યો છે, લોકો શું ભક્તિ જે મંદિરમાં જે ભક્તિ છે એ ઓછા થવા લાગી છે કે લોકડાઉન જે અનલોક થઈ ગયું છે એના પછી વધારે દેખાય છે? લોકડાઉનના હિસાબે પબ્લિક થોડોક ડર રાખીને સાવચેત રહીને ચાલે છે, એટલે થોડુંક પબ્લિક ઓછું દેખાય છે. પણ શ્રદ્ધા તો જે બાપાની છે, ધર્મની જે શ્રદ્ધા લાગણી છે એ તો છે જ. આ ઉપરાંત અમારા મંદિરે એક વ્યવસ્થા એવી પણ કરી છે ઇન્ટરનેશનલ દર્શનની, I2I લાઈવ જે છે તે પ્લે સ્ટોરમાં જઈને જો મોબાઈલ પર તમે ડાઉનલોડ કરો તો તમારે બહાર આવવાની જરૂર નથી, તમારા ઘરે બેસીને પણ લાઈવ દર્શન થઈ શકશે બાપાને, એ વ્યવસ્થા પણ અમે રાખેલી છે. જી દર્શક મિત્રો, આપણે વાત કરી જલારામ સેવા મંડળના ટ્રસ્ટના મેમ્બરો સાથે. એ લોકોએ જણાવ્યું કે કાલે જે એક દિવસ પૂર્વ કેસર સ્નાન કરવામાં આવે છે જલારામ બાપાનું, અને આગામી તારીખ એટલે 21 નવેમ્બરના રોજ 221મી જન્મજયંતિ છે જલારામ બાપાની, એ સિમ્પલ રીતે એક કાયદાની સાથે ઉજવવામાં આવશે. આ હતી આજની રિપોર્ટ કેમેરામેન રાજેશ ભકિયાની સાથે, હું નિકિતા, એબી ન્યૂઝ સુરત.